मॉर्निंग। गया वीडियो में आपणे ग्रामर नो टॉपिक जोयो द सिंपल फ्यूचर टेन्स अने एमा पण टू बी गोइंग टू जे आपणे यूनिट टेस्ट 3 मां पूछाशे बराबर। आजे आपणे जोवानुं छे यूनिट 3। आजे आपणे यूनिट शुरू करीए छे यूनिट 3 टुडे कम्स एवरीडे जेनी पोएम तमारा यूनिट टेस्ट 3 मां पूछावानी छे बराबर। એટલે તમારે તૈયાર કરવી પડશે। તો ચાલો यूनिट 3 टुडे कम्स एवरीडे એમાં એક્ટિવિટી 1 પોએમ જોઈએ। ખૂબ જ સરસ મજાની પોએમ અહીંયા આપેલી છે। બાળક છે અને એનો પેટ ડોગ છે બરાબર। તો ચાલો આપણે પોએમ નું પહેલા તો રાગ કરીએ, પોએમ ને સરસ સાંભળીએ। જો અહીંયા સરસ મજાની પોએમ આપેલી છે અને આપણે હમણાં પોએમ નું રાગ ચાલુ કરશું એટલે તમારે ખબર પડે કે કયા શબ્દને કઈ રીતે વંચાય બરાબર। એક્ટિવિટી 1 अपोजिट थसे एनी वी ई आर नेवर एटले कभी
सिंपल प्रेजेंट टेंस एमा तमने खाली ऊपर ऊपर थी समझाई देऊ छु आई वी यू धे अने बहुवचन हो ने तो एनी साथे नो कोई पण क्रियापद हो क्रियापद એટલે વર્બ તો એનું મૂળ રૂપ જ આવશે મૂળ રૂપ એટલે કે વી વન આવશે બરાબર પણ જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં ही शी इट કે પછી કોઈ એકવચન હોય નેમ ઓફ ધ બોય હોય નેમ ઓફ ધ ગર્લ હોય તો ત્યારે ક્રિયાપદ ને અંતે એસ કે ઈએસ મૂકવામાં આવે છે બરાબર આટલો ડિફરન્સ તો અહીંયા શું કહે છે હું જ્યારે સુઈ જાઉં છું ત્યારે તે પણ સુઈ જાય છે તેની આંખો હંમેશા કહે છે કે તે મને જાણે છે બરાબર When I speak, he always minds. When I speak, speak એટલે બોલવું. When એટલે જ્યારે ત્યારે. જ્યારે હું બોલું છું, he always minds. તે યાદ રાખે છે. તેના મગજમાં રાખે છે. He shares with me the things he finds. The things he finds. એને જે જે વસ્તુઓ મળે છે, તે મને આપે છે શેર કરવું એટલે વહેંચણી કરવી આપવું વેન અધર પીપલ સે આઈ એમ બેડ જ્યારે બીજા લોકો કહે છે કે હું ખરાબ છું હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક સો સેડ ત્યારે તે તેનું માથું નમાવે છે અને ખૂબ જ દુઃખી થઈ જાય છે બરાબર હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેડ સોરી લિક્સ માય હેન્ડ ही कडल्स अप એટલે કે લાડ લડાવ એન્ડ લિક્સ માય હેન્ડ અને મારા હાથને લિક્સ ચાટે છે બરાબર એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ અને એવું કરીને તે શું કહે છે કે હું બધું સમજું છું બરાબર તો આ અતિ સરસ મજાની પોએમ આપણે આ પોએમને તૈયાર કરવાની છે કારણ કે આ પોએમ તમારી યુનિટ ટેસ્ટ 3 ના ટેસ્ટ માં પૂછાશે બરાબર પહેલું વાક્ય આ પોએમ માંથી કોઈ પણ પહેલી લીટી એક લીટી આપી હશે અને પાંચમા નંબર ની લીટી આપી હશે તમારે પછમાં ચાર આખી લીટી લખવાની રહેશે દરેક નો અડધો માર્ક્સ રહેશે બરાબર અને બે માર્ક્સ ની પોએમ પૂછાશે એના પછી જો નીચેની એક્ટિવિટી રાઇટ હુ ડઝ એન્ડ વોટ વિથ ધ હેલ્પ ઓફ ધ પોએમ કોણ શું કાર્ય કરે છે જો આ બાજુ તમને એક ડોગ નું ચિત્ર આપ્યું છે અને આ બાજુ છોકરા નું ચિત્ર આપ્યું છે બુક જોડે લઈને બેસજો જ્યારે પણ આ વિડિયો જુઓ ત્યારે બુક જોડે લઈને બેસજો તો ડોગ નું ચિત્ર આપ્યું છે હવે ડોગ સેમાં આવે ઈટ માં આવે ને બરાબર તો એમાં ક્રિયાપદ ને અંતે એસ કે એસ વાળા ક્રિયાપદ આવશે એ બાજુ અને જ્યારે આ પોએટ પોએમ જ્યારે લખી છે પોએટ એને પોતાના માટે કયો શબ્દ વાપર્યો છે આઈ આઈ સાથે શું આવશે ક્રિયાપદનું વી વન એટલે કે મૂળ રૂપ આવશે તો એ જે છોકરો જે કાર્ય કરે છે એમાં મૂળ રૂપ લખવાનું ડોગ જે કાર્ય કરે એમાં એસ કે ઈએસ વાળું દાખલા તરીકે જુઓ ધ ડોગ એક્ઝામ્પલ માં આપ્યું છે લિસન્સ તો સામે શું આવશે વેન આઈ ટોક ધ ડોગ વોક્સ વેન આઈ વોક ધ ડોગ નોઝ કે એન ઓ ડબલ્યુ એસ વેન આઈ નો The dog minds, M-I-N-D-S, when I speak. The dog, जो यह minds है, इसलिए बाजू में आपसे minds हाँ. The dog knows when I know. एना पछी activity two. एक्टिविटी टू में शू कीधु वर्क इन ग्रुप्स फॉर फोर फर्स्ट रीड द डायलॉग एंड देन इनेक्ट इट सौथी पहला तो संवाद वांचो अने पछी भजवो इनेक्ट इट एटले के तेने भजवो चिमनलाल इज अ डॉक्टर यहाँ जो आपने डायलॉग आप्या छे चिमनलाल इज अ डॉक्टर चिमनलाल ए डॉक्टर छे एक्टिविटी टू આપણે એનું હેડિંગ બદલી દઈશું એક્ટિવિટી ટુ ચિમનલાલ કોણ છે ડોક્ટર છે જેઠાલાલ એન્ડ પેઠાલાલ આર હિઝ નેબર્સ નેબર એટલે કે પાડોશી
બરાબર જેઠાલાલ અને પેઠાલાલ તેમના પાડોશી છે દે આર એટ ચિમનલાલ્સ ડિસ્પેન્સરી તેઓ અત્યારે ચિમનલાલના ડિસ્પેન્સરી એટલે કે દવાખાને છે ડિસ્પેન્સરી એટલે શું દવાખાનું એનું સિમિલર તમને એક્ઝામમાં પૂછાઈ શકે કદાચ ડિસ્પેન્સર એટલે દવાખાનું પણ એનું ઇંગ્લિશમાં સિમિલર લખવું હોય તો શું લખાય હોસ્પિટલ બરાબર તો આપણે અહીંયા નોટ ડાઉન કરશું જોઈન હિમ ફોર ટી ટી એટલે ચા પણ
તમે તેમની સાથે ચામાં જોડાઈ શકો, ચા પીવામાં જોડાઈ શકો નહીં. કેમ આવું કહે છે? આગળ જોઈએ. પેઠાલાલ સેઝ, ડોક્ટર, ટી ઇઝ નોટ હાર્મફુલ. હાર્મફુલ જો વચમાં, હાર્મફુલ નો સ્પેલિંગ જો, આઈ એચ એ આર એમ એફ યુ એલ, હાર્મફુલ એટલે કે નુકસાનકારક. પેઠાલાલ શું કહે છે કે ચા એ કઈ નુકસાનકારક નથી. એન્ડ યુ નો, તમે જાણો છો કે ચા કઈ એટલી બધી નુકસાનકારક નથી. એચ એ આર એમ એફ યુ એલ, એચ એ આર એમ એફ યુ એલ, હાર્મફુલ. એમાં આર છે ને એ સાયલેન્ટ બોલે, હાર્મફુલ ના બોલે, હાર્મફુલ બોલે, બરાબર. નુકસાન, નુકસાન કરતા એમ, બરાબર. તો એનું ઓપોઝિટ શું થશે? હાર્મલેસ. નુકસાનરહિત, જે નુકસાન કરતા ન હોય એવું, બરાબર. એકબીજાના ઓપોઝિટ છે. હાર્મફુલ એનું ઓપોઝિટ થશે હાર્મલેસ. તો અહીંયા પેઠાલાલ કહે છે, ડોક્ટર, ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો, ચા કંઈ નુકસાનકારક નથી અને તમે જાણો છો. ચિમનલાલ સેઝ, પેઠાલાલ, યુ કેન ટેક ટી, તમે ચા લઈ શકો છો. યુ કેન ટેક, બટ યુ કેન નોટ ટેક ટી વિથ સુગર, પણ તમે ખાંડવાળી ચા લઈ શકતા નથી. તમે ચા પી શકો ગમે તેટલી, બટ યુ કેન નોટ ટેક ટી વિથ સુગર, પણ તમે ખાંડ સાથે ચા લઈ શકો નહીં. કારણ કે ખાંડ એ ખૂબ જ આપણા શરીર માટે કેવી છે? હાર્મફુલ છે, નુકસાનકારક છે. પેઠાલાલ સેઝ, કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક? કેન આઈ ટેક, સો હું લઈ શકું સુગર ખાંડ વિથ મિલ્ક, દૂધ સાથે હું ખાંડ લઈ શકું, એવું પૂછે છે. તો ચિમનલાલ શું કે? નો સુગર એટ ઓલ, સેચ પણ ખાંડ નહીં. કારણ કે ખાંડ એ આપણા શરીર માટે તો નુકસાનકારક કહેવાય. એટલે જો ડોક્ટર ના પાડે છે કે ના, તમે સેચ પણ ખાંડ દૂધમાં પણ ના લઈ શકો કે ચામાં પણ ના લઈ શકો. આફ્ટર અ વીક, કૌંસમાં આપેલું છે, આફ્ટર અ વીક, થોડા સોરી અઠવાડિયા પછી, જેઠાલાલ, પેઠાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી. અઠવાડિયા પછી સોસાયટીની નજીકમાં, નિયર બાય એટલે કે નજીકમાં, એક બગીચામાં જેઠાલાલ, પેઠાલાલ અને તેમના મિત્ર મિસ્ટર ચૌધરી ત્રણે ત્યાં ભેગા થાય છે. હવે ત્રણે વચ્ચે વાતચીત થાય છે. મિસ્ટર ચૌધરી સેઝ, મિસ્ટર ચૌધરી તો જેઠાલાલને જોઈને સરપ્રાઇઝ થઈ જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે. એટલે જો શું કહે છે, વોટ અ સરપ્રાઇઝ, કેટલું અદ્ભુત કહેવાય, કેટલું આશ્ચર્યજનક કહેવાય. ઇટ્સ ઓનલી 7:30 ઇન ધ મોર્નિંગ, સવારમાં ખાલી 7:30 વાગ્યા છે, એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક. અને જેઠાલાલ ચાલવા નીકળ્યા છે, કારણ કે જેઠાલાલ ચાલવા નીકળે એ બધા માટે ખૂબ જ નવાઈની બાબત કહેવાય. એટલા માટે મિસ્ટર ચૌધરી તેમને આવી રીતે આશ્ચર્યથી પૂછે છે, બરાબર. તો જુઓ જેઠાલાલ શું જવાબ આપે છે. ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટુડે, આજે જ નહીં, જેઠાલાલ ગોઝ ફોર વોક એવરી ડે, એવરી મોર્નિંગ. જેઠાલાલ દરરોજ સવારે ચાલવા જાય છે. મિસ્ટર ચૌધરી સેઝ, એવરી મોર્નિંગ, દરરોજ સવારે. યુ વેર નોટ હિયર યસ્ટરડે, યુ વેર નોટ હિયર યસ્ટરડે, ગઈકાલે તમે અહીંયા ન હતા. યુ વેર નોટ, ન હતા, હિયર અહીંયા, યસ્ટરડે એટલે કે ગઈકાલે. જેઠાલાલ સેઝ, યસ્ટરડે આઈ ગોટ અપ લેટ, યસ્ટરડે ગઈકાલે, આઈ ગોટ અપ, ગેટ અપ એટલે ઉઠવું અને ગોટ અપ એટલે ઉઠ્યો, આઈ ગોટ અપ લેટ, હું ગઈકાલે મોડા ઉઠ્યો, એલ એ ગઈકાલે હું થોડા મોડા ઉઠ્યો તો એટલે હું ચાલવા નતો.
for a week for a walk that day before yesterday. પણ હું ગઈકાલના આગલા દિવસે એટલે કે ગયા પરમ દિવસે અહીંયા ચાલવા આવ્યો હતો. એંગ્રીલી ગુસ્સેથી બોલે છે મિસ્ટર ચૌધરી, જેઠાલાલ વોક્ડ હિયર, જેઠાલાલ અહીંયા ચાલ્યા હતા, ઇઝ વોકિંગ હિયર, અહીંયા ચાલી રહ્યા છે, એન્ડ વિલ વોક હિયર ટુમોરો, અને આવતીકાલે પણ અહીંયા ચાલશે. જો આ લાઇનમાં, આ લાઇન ધ્યાન રાખવા જેવી છે, અન્ડરલાઇન કરી દેજો. આ લાઇનમાં તમને ત્રણે ટેન્સ બતાવ્યા છે. વોક હિયર ક્રિયાપદને અંતે ઈડી ઈડી લાગ્યું એટલે કે ભૂતકાળનું રૂપ. ઇઝ વોકિંગ હિયર, ઇઝ એમઆર અને ક્રિયાપદને અંતે આઈએનજી એટલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાનકાળ. અને વિલ વોક હિયર, વિલ આવ્યું એટલે કે ફ્યુચર ટેન્સ, જે આપણે આની પહેલાના વિડીયોમાં જોઈ ગયા, બરાબર. નોટ ઓનલી ટુમોરો, જેઠાલાલ પોતાના જ વિશે કહે છે કે જેઠાલાલ અહીંયા ચાલ્યા હતા, અહીંયા ચાલે છે, ચાલી રહ્યા છે અને હવે આગળ પણ ચાલશે. નોટ ઓનલી ટુમોરો, ખાલી કાલે જ નહીં, ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ એમ કરીને કહે છે કે એના બીજા દિવસે પણ જેઠાલાલ અહીંયા ચાલશે. મિસ્ટર ચૌધરી સેઝ, ઓહો, જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ. મિસ્ટર ચૌધરી કહે છે કે અરે રે, જેઠાલાલ સવારમાં ચાલવા જાય છે. પેઠાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ શુગર, પેઠાલાલ ડ્રિંક્સ ટી, પેઠાલાલ ચા પીએ છે વિધાઉટ શુગર, ખાંડ વગરની. ચીમનલાલ કા જાદુ, ચીમનલાલ જે ડોક્ટર હતા ને એટલા માટે એમ કહે છે, ચીમનલાલનો જાદુ. પેઠાલાલ સેઝ ઇન અ બેડ મૂડ. ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટી, યસ્ટરડે આઈ ડ્રેન્ક લેમન ટી વિધાઉટ માય ફેવરેટ શુગર. ગઈકાલે મેં લેમન ટી પીધી હતી વિધાઉટ માય ફેવરેટ શુગર, મારી પ્રિય ખાંડ વગરની ચા, લેમન ટી મેં ગઈકાલે પીધી હતી. બેડ મૂડમાં કહે છે, આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ શુગર. હવે શું કહે છે કે આઈ થિંક, મને એવું લાગે છે, આઈ વિલ નોટ ડ્રિંક, મારે કંઈ ન પીવું જોઈએ, ઓર ઇટ અથવા તો કંઈ ન ખાવું જોઈએ, એનીથિંગ કંઈ પણ વિથ શુગર, મારે કંઈ પણ ખાંડવાળું ખાવું કે પીવું જોઈએ નહીં. મિસ્ટર ચૌધરી સેઝ, ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, આઈ વિલ જોઈન યુ, હું તમારી સાથે જોડાઈશ. વી શેલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક. આપણે બધા તમારી જે ખાસ ચા છે ખાંડ વગરની એને શું કહે છે, સ્પેશિયલ ટી નામ આપ્યું, જોયું. એટલે ખાંડ વગરની ચાનો આનંદ માણશું અને મોર્નિંગ વોકનો પણ આનંદ માણશું, બરાબર. તો અહીંયા આપણે એક્ટિવિટી ટુ પૂરી કરી, હવે ડાયરેક્ટ જોવાનું છે પેજ નંબર 30 ઉપર એક્ટિવિટી સી. હવે જો એમાં શું કીધું છે, ખાલી ધ્યાન આપજો, તમારે જે એક્ટિવિટી કરવાની છે, રીડ ધ સેન્ટેન્સ અબાઉટ મિસિસ દોરવાણી. ઇફ ધ સેન્ટેન્સ શો ડેલી એક્ટિવિટીઝ, રાઇટ ડેલી. ઇફ ધ સેન્ટેન્સ શો રેગ્યુલર એક્ટિવિટીઝ, રાઇટ રેગ્યુલર. એન્ડ ઇફ ધ સેન્ટેન્સીસ શો હેબિચ્યુઅલ એક્ટિવિટીઝ, રાઇટ હેબિટ. અહીંયા આપણે મિસિસ દોરવાણીની વાત ન કરતા આપણી વાત કરીએ ને તો પણ ચાલશે, તમે તમારી રીતે આ ખાલી જગ્યા પૂછશો તો પણ ચાલશે. જુઓ અહીંયા આપણને શું કીધું છે, જો નીચેના વાક્યો દરરોજની એક્ટિવિટી બતાવતા હોય, કે તમે કોઈ એક્ટિવિટી દરરોજ કરો છો, તો શું લખવાનું, ડેલી લખવાનું, કારણ કે ડેલીનો અર્થ શું થાય, દરરોજ. ઇફ ધ સેન્ટેન્સ શો રેગ્યુલર, જો કોઈ એક્ટિવિટી, જો કોઈ પ્રવૃત્તિ નિયમિત રૂપે થતી હોય, રેગ્યુલર એટલે નિયમિત, જો કોઈ એક્ટિવિટી નિયમિત રૂપે થતી હોય તો તમારે શું લખવાનું, રેગ્યુલર એવું લખવાનું. અને જો કોઈ એક્ટિવિટી હેબિચ્યુઅલ એટલે કે ટેવ રૂપે, હેબિટ એટલે કે ટેવ, હેબિચ્યુઅલ એટલે કે ટેવ રૂપે એક્ટિવિટી કોઈ પ્રવૃત્તિ થતી હોય તો તમારે ખાલી જગ્યામાં લખવાનું હેબિટ. જો પહેલી બે, પહેલા બે સેન્ટેન્સ છે ને એ હું તમને સોલ્વ કરાવી દઉં, બુક જોડે લઈને બેસજો, એમાં પેજ નંબર 30. શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તે સવારમાં વહેલી ઉઠે છે. તે દરરોજ સવારમાં વહેલી ઉઠે છે તો શું લખવાનું, ડેલી, બરાબર. બીજું છે,
She often, often એટલે કે વારંવાર. She often draws picture at noon time. તે વારંવાર બપોરના સમયે પિક્ચર ચિત્રો દોરે છે. તો આ તો કઈ પ્રવૃત્તિ થઈ? એને ટેવ રૂપે થતી ક્રિયા થઈ ને, ટેવ વાળી ક્રિયા થઈ. તો આપણે ખાલી જગ્યામાં શું લખશું? હેબિટ એટલે ટેવ. તો શું લખશું? હેબિટ. બરાબર. આ રીતે જે ક્રિયા જે પ્રમાણે થતી હોય એ તમારે ખાલી જગ્યામાં લખવાનું રહેશે. એના પછી છે જો એક્ટિવિટી 4, એમાં નીચે હવે નીચેના સૂચક શબ્દ વાંચો, તેમાંથી જે ક્રિયા તમે દરરોજ કરતા હોય તેની સામે ડી લખો. જો દરરોજ થતી ક્રિયા માટે શું લખવાનું? ડેલી નો ડી લખવાનો. નિયમિત રૂપે થતી ક્રિયા માટે રેગ્યુલર નો આર લખવાનો, અને ટેવ રૂપે થતી ક્રિયા માટે હેબિટ નો એચ લખવાનો. દાખલા તરીકે પહેલું છે ટેક અ બાથ. દરરોજ બાથ, દરરોજ આપણે સ્નાન કરીએ છીએ, તો એમાં શું લખશું? આપણે બાજુમાં ડી લખશું. બરાબર. પછી ડ્રિંક મિલ્ક, એમાં પણ શું લખશું? બાજુમાં ડી લખશું. બરાબર. કારણ કે ડ્રિંક મિલ્ક, દૂધ પીવું, દરરોજ થતી ક્રિયા છે, તો ડી લખશું. ડુ હોમવર્ક, હોમવર્ક આપણે નિયમિત કરીએ છીએ, દરરોજ વિષયનું હોમવર્ક આપણે નિયમિત કરીએ છીએ. બરાબર. તો શું લખશું? એમાં રેગ્યુલર નો આર લખશું. પછી મેક ટી, ચા બનાવવી અથવા તો ચા પીવી દરરોજ, તો એના માટે ડી લખશું. પછી આસ્ક ક્વેશ્ચન, તમે નિયમિત દરરોજ પ્રશ્નો પૂછતા હોય તો ડી લખવાનો, પણ તમે જો નિયમિત પ્રશ્નો પૂછતા હોય તો આર લખશો. બરાબર. તો આ રીતે તમારે તમારી ક્રિયા સ્વરૂપે, તમે કોઈ ક્રિયા દરરોજ કરતા હોય તો ડી લખવાનું, તમે કોઈ ક્રિયા ટેવ રૂપે કરતા હોય તો એચ લખવાનું, હેબિટ નો એચ, અને નિયમિત કરતા હોય તો આર લખવાનું. હવે જુઓ નીચે બીમાં શું છે. હવે ઉપર તમે જે પ્રમાણે લખ્યું એ પ્રમાણે નીચે વાક્યો બનાવો, તમારા જ વાક્યો બનાવવાના રહેશે. દાખલા તરીકે જુઓ, આઈ ટેક, પહેલું છે ટેક બાથ, તો અહીંયા કેટલું સરસ મજાનું સેન્ટેન્સ બનાવ્યું. આઈ ટેક બાથ અર્લી ઇન ધ મોર્નિંગ, હું સવારમાં વહેલા સ્નાન કરું છું. આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ, હું મારા મિત્રોને મદદ કરું છું. બે એક્ઝામ્પલ આપણે આપેલા છે, બાકીના વાક્યો તમારે તમારી જાતે ઉપરના કોઠા પરથી બનાવો. દાખલા તરીકે જો હું તમને બે ત્રણ વાક્યો કહું તો આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, હું સવારમાં વહેલા ઉઠું છું. પછી બ્રશ ટીથ હોય, અહીંયા છે આપણે બ્રશ ટીથ આપેલું ઉપર જુઓ તો શું બનશે વાક્ય? આઈ બ્રશ માય ટીથ એવરી ડે, હું દરરોજ મારા દાંત સાફ કરું છું. પછી ડ્રિંક મિલ્ક, તો એનું કોઈ વાક્ય બને? આઈ ડ્રિંક મિલ્ક ઇન ધ મોર્નિંગ. બરાબર. હું સવારમાં ચા દૂધ પીવું છું. પછી ડુ હોમવર્ક, તો આઈ ડુ હોમવર્ક એવરી ડે, હું દરરોજ હોમવર્ક ગૃહકાર્ય કરું છું. આ પ્રમાણે ઇઝી જ છે વાક્યો બનાવવા, આવા વાક્યો તમારે બનાવવાના રહેશે. એના પછી છે એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 જો, આ એક સરસ મજાની એક્ટિવિટી છે. અ કુકુ લીવ્સ નિયર કુકુસ હાઉસ. અહીંયા કે યુ કુકુ જે છે ને છોકરીનું નામ છે, અને સીયુ સિક્કે ડબલ ઓ, કુકુ એટલે કોયલ. બરાબર. તો કુકુ એ કુકુના ઘરની નજીકમાં રહે છે. તો જુઓ પહેલો જે પેરેગ્રાફ છે ને એ કુકુ એટલે કે છોકરી બોલે છે. There is a big neem tree near my house. આપણે બે પેરેગ્રાફના ડિફરન્સીસ જોવાના રહેશે. There is a big neem tree, એક મોટું લીમડાનું ઝાડ, near my house, મારા ઘરની નજીકમાં છે. A cuckoo, અહીંયા કોયલની વાત કરી પાછી, એક કોયલ lives there. કોયલ, LIVES, કેમ ક્રિયાપદને અંતે SES આવ્યું? કારણ કે કુકુ અહીંયા કોયલ CUCKE ડબલ ઓ ઇટમાં આવે છે, એટલા માટે એક કોયલ ત્યાં રહે છે. ઇટ સ્ટાર્ટ્સ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ, તે સવારમાં વહેલા ગાવાનું શરૂ કરે છે. આઈ હિયર ઇટ અરાઉન્ડ 5 am,
હું લગભગ તેને સવારમાં 5 વાગે સાંભળું છું. ઇટ ઇઝ અવર એલાર્મ ક્લોક. તે શું છે? અમારી એલાર્મ ઘડિયાળ છે. ઓલ માય ફેમિલી મેમ્બર્સ લાઈક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ. ઓલ માય ફેમિલી મેમ્બર્સ, મારા બધા જ કુટુંબના સભ્યોને લાઈક ટુ વેક અપ. વેક અપ એટલે ઉઠવું, ગેટ અપ, ઉઠવું. વેક અપ અને ગેટ અપ એકબીજાના સિમિલર થશે, બરાબર? મારા બધા જ કુટુંબના સભ્યોને વિથ ઇટ્સ વોઇસ, કુકુ એટલે કોયલના અવાજની સાથે ઉઠવું ગમે છે. આઈ ટ્રાય, હું પ્રયત્ન કરું છું ટુ ટેક, લેવાનો સમ ફોટોગ્રાફ્સ, કેટલાક ફોટા ઓફ ઇટ, તેના કોયલના કેટલાક ફોટા લેવાનો હું પ્રયત્ન કરું છું. હું કોયલના કેટલાક ફોટા લેવાનો પ્રયત્ન કરું છું, બટ પણ ઇટ હાઇડ્સ, તે સંતાઈ જાય છે. ઇટસેલ્ફ, તે પોતાની જાતને સંતાડી દે છે. ક્યાં સંતાડી દે છે? બિહાઇન્ડ ધ લીવ્સ, પાંદડાની પાછળ. બિહાઇન્ડ એટલે ની પાછળ. આપણે પ્રીપોઝિશન જોઈ ગયા યુનિટ 1માં, બિહાઇન્ડ, ની પાછળ. તો એ કોયલ પોતે ઝાડના પાંદડાની પાછળ સંતાઈ જાય છે. આઈ લાઈક ટુ રીડ, આઈ લાઈક, મને ગમે છે ટુ રીડ, વાંચવું ઓન ધ ટેરેસ. મને ટેરેસ એટલે કે ધાબું, મને છત, ધાબા પર વાંચવું મને ગમે છે. સમટાઈમ્સ, સમટાઈમ્સ એટલે કે કોઈક વાર. સમટાઈમ્સ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો કીવર્ડ છે, બરાબર? કોઈક વાર મને ધાબા પર, કોઈક વાર આઈ ટીઝ ઇટ. કુકુને, અહીંયા જે કુકુ નામની છોકરી છે, એને ધાબા પર વાંચવું ગમે છે, ત્યાંથી એને કોયલ દેખાય. તો કે કોઈક વાર હું તેને ચીડવું છું. ટીઝ એટલે ચીડવું, ખીજવું, બરાબર? કોઈક વાર હું તેને ખીજવું છું. આઈ કોપી ઇટ્સ સોંગ, હું તેના ગીતો ગાવાનો ટ્રાય કરું છું. હું તેની નકલ કરવાનો ટ્રાય કરું છું. તે જેવું બોલે છે કોયલ, સરસ મધુર બોલે છે, હું પણ તેવું બોલવાનો ટ્રાય કરું છું. ઇટ ઇઝ ફન, તેમાં ખૂબ જ મજા આવે છે. ઇટ લાઇક્સ માય કંપની, તેને મારો સંગાથ ગમે છે, તેને મારી કંપની ગમે છે. હવે આ જે પેરેગ્રાફ હતો ને, એ કોણ બોલ્યું હતું? કુકુ નામની છોકરી બોલી હતી. હવે જો બીજા નંબરનો પેરેગ્રાફ, કુકુ લાઇક્સ કુકુ, કોયલને છોકરી ગમે છે. બીજા નંબરનો પેરેગ્રાફ છે, કોયલ બોલે છે. જો શું કહે છે? આઈ લીવ ઓન અ નીમ ટ્રી, હું લીમડાના ઝાડ પર રહું છું. કુકુઝ હાઉસ, કુકુનું ઘર, ઇઝ નિયર માય નીમ ટ્રી, એ મારા લીમડાના વૃક્ષની નજીકમાં છે. આઈ, હું સ્ટાર્ટ, શરૂ કરું છું સિંગિંગ, ગાવાનું, અર્લી ઇન ધ મોર્નિંગ, હું સવારમાં વહેલા ગાવાનું શરૂ કરું છું. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ, કુકુ અને પેરેન્ટ્સ એટલે તેના માતા પિતા, લાઈક, ગમે છે, તેઓને ગમે છે, માય વોઇસ, મારો અવાજ. કુકુ ટ્રાઈઝ, કુકુ પ્રયત્ન કરે છે ટુ ટેક માય ફોટોગ્રાફ્સ, મારા ફોટા ખેંચવાનો પ્રયત્ન કરે છે. બટ આઈ હાઈડ માય સેલ્ફ, પણ હું મારી જાતને સંતાડી દઉં છું બિહાઇન્ડ ધ લીવ્સ, પાંદડાની પાછળ હું છુપાઈ જાઉં છું. શી, તે સિટ્સ ઓન ધ ટેરેસ, તે ધાબા પર બેસે છે એન્ડ રીડ્સ બુક્સ, અને પુસ્તકો વાંચે છે. સમટાઈમ્સ, કોઈક વાર, શી ટીઝીઝ મી, તે મને ખીજવે છે, તે મને ચીડવે છે. શી ટ્રાઈઝ ટુ સિંગ લાઈક મી, શી ટ્રાઈઝ, તે પ્રયત્ન કરે છે ટુ સિંગ, ગાવાનો, લાઈક મી, મારી જેમ. ઇટ ઇઝ ફન, તેમાં મજા આવે છે. શી લાઈક્સ માય કંપની, તેને મારો સંગાથ ગમે છે, બરાબર? તો આપણે આટલે સુધી આજે એક્ટિવિટી 1, 2, 5 એટલે કે 1, 2, 3, 4, 5 જોઈ, બરાબર? જે આ પાઠનો, આ યુનિટનો જે મેઇન એક્ટિવિટી જે છે, શંકર ઓફ શિવ એક્ટિવિટી 6, એ આપણે
नेक्स्ट विडियो में जोईशुं।